હેલો ફ્રેન્ડ્સ જૈમિન્સર વક્તા સાઇટ ચેનલમાં તમારું સ્વાગત છે હવે આજનો જે વિડિયો છે એની અંદર આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ડિસ્કશન કરીશું કે જેની અંદર વાત કરીએ તો એવી ઘણી બધી જગ્યા હોય છે કે જ્યાં તમારે તમારું રિઝલ્ટ જે જીટીયુ રિઝલ્ટ છે કે જે જનરલી એસપીઆઈ સીપીઆઈ તથા સીજીપીએની અંદર આવતું હોય છે તો કે એ જે રિઝલ્ટ છે એની અંદર પર્સન્ટેજમાં કઈ રીતે કેલ્ક્યુલેટ થાય કારણ કે ઘણી જગ્યાએ ગવર્મેન્ટમાં કે કોઈક આગળ એક્ઝામમાં કે કોઈક જગ્યા પર એડમિશન લેવાનું આવે તો ત્યાં તમારે તમારું રિઝલ્ટ પર્સન્ટેજમાં બતાવવાનું હોય છે પરંતુ રિઝલ્ટ તો આપણું આવે છે એસપીએ સીપીએ અને ની અંદર આઉટ ઓફ ટેનમાંથી તો કે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો કઈ રીતે સર કરી શકાય તો કે આજના વિડીયોમાં બહુ સિમ્પલ ફોર્મ્યુલાથી તમને એ તમારો ડાઉટ સોલ્વ કરી દઈશ અત્યારે તમે સ્ક્રીન પર જોઈ જ શકતા હશો તો કે એક એક્ઝામ્પલ સાથે મેં સમજાયું છે માનો કે કોઈ પણ સ્ટુડન્ટ બરાબર આપણે કોઈ એક સ્ટુડન્ટનું કન્સિડર રિઝલ્ટ કરીએ અને એ રિઝલ્ટ માનો કે એનું એટ એસપીઆઈ છે અને મારે એનું પર્સન્ટેજમાં જોઈએ છે તો કે એટ એસપીઆઈનું રિઝલ્ટ છે માઇનસ ઝીરો પોઈન્ટ ફાઇવ કરી દો મતલબ સેવન પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટેન મતલબ સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ એ સ્ટુડન્ટનું રિઝલ્ટ આવી ગયું બીજું કોઈ એક ઉદાહરણ લઈ લઈએ તો કે માનો કે કોઈ સ્ટુડન્ટનું રિઝલ્ટ સિક્સ પોઈન્ટ ફાઇવ છે બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ ફાઇવ એટલે સિક્સ ઇન્ટુ ટેન મતલબ સિક્સટી પર્સન્ટેજ આ એકદમ ઇઝી ફોર્મ્યુલાથી મેં તમને એક્સપ્લેન કરી દીધું છે કે તમારું કોઈ પણ રિઝલ્ટ કે જે તમે એસપીઆઈ સીપીઆઈ કે સીજીપીએમાં છે કે જેને તમે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માગો છો બરાબર તો એ કઈ રીતે થઈ શકે આઈ થિંક હવે તમને ડાઉટ ક્લિયર થઈ ગયો છે હજુ પણ એવા કોઈ પણ ટોપિક જે રીતે અગાઉ પણ તમે જણાવેલું કે સર એસપીઆઈ સીપીઆઈ અને સીજીપીએનું ડિફરન્સ જણાવો આ વખતે પણ તમે કીધું સર પર્સન્ટેજમાં કઈ રીતે રિઝલ્ટ કેલ્ક્યુલેટ થાય એ સમજાવો હજુ પણ કોઈ એવો ટૉપિક હોય તો તમે શ્યોર નીચે કોમેન્ટ બોક્સમાં લખો તમારા માટે જ કોમેન્ટ બોક્સ ઓપન છે વોટ્સએપ પર મેસેજ કરો નંબર પણ તમારી જોડે અવેલેબલ છે નીચે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે ઇન્સ્ટાગ્રામ પર પણ મેસેજ કરી શકો છો પણ તમારો પ્રોબ્લેમ જણાવો આપણે વિડીયો બનાવીશું તમારા સાથે આપણે સારામાં સારી બેસ્ટ ઇન્ફોર્મેશન શેર કરતા રહીશું ઓકે થેન્ક યુ